દુલાભાઈ કાગે એક સરસ કવિતા લખી, એમાં લખ્યું છે, તારા આંગણે આવેલા અતિથિને આવકારો મીઠો. કોઈ ખાલી ન જવો છે, પ્રેમ તો આપો કમ સે કમ. બે શબ્દનું તો દાન કરો, રૂપિયાનું દાન ન કરી શકો, કપડાનું દાન ન કરી શકો, બે શબ્દનું દાન કરી શકો. ઘણા તો એટલા કંજૂસ, મારા બેટા મોઢામાંથી બે સારા શબ્દો ન કાઢી શકે, બધું સારું થઈ જશે. ખાલી આમ કરો ને, 50% એ માણસનું દુઃખ ઓછું થઈ જશે. થોડુંક લેટ ગો કરતા શીખો, થોડુંક ઝૂકતા શીખો. પ્રેમ એટલે બીજું કઈ નથી, તમારા અહમને તમે બાજુ પર મૂકી દો એટલે પ્રેમ. પ્રેમ લાવવાનો નથી હોતો, અહમને કાઢવાનો હોય. પ્રેમ તો ત્યાં જ પડેલો છે, એના ઉપર જે અહમ આવી ગયો છે એ તમારા પ્રેમને બહાર નથી આવવા દેતો, તમારા અહમને ખસેડી દે એટલે પ્રેમ બહાર આવવા માટે તૈયાર. એમવી કામથ નામનો એક પત્રકાર છે, અત્યારે પણ છે, એજન્ટ છે. કોઈ પણ નવવિવાહિત કપલ એમને ટચમાં હોય તો એમની પાસે લગ્નના પહેલા દિવસે આશીર્વાદ લેવા આવે, અને આશીર્વાદ લેવા આવે ત્યારે એક મજાની સ્ટોરી કહેતા. એમવી કામત એમને એક સ્ટોરી કહી, આમાં અનમેરિડ કેટલા છે રાંગડ્યું છે ને, આપણે કોઈ સ્વયંવર નથી રચવાનો, આ કોઈ મેટ્રોમોનિયલ સાઇટ નથી ખોલવાની. આપણે જસ્ટ તમને ઉપયોગી થાય એટલા માટે કહું છું. એમવી કામત એને એક સરસ મજાની ફોરેનની સ્ટોરી કહેતા કે ફોરેનમાં એક કપલના મેરેજ થયા. છોકરાનું નામ હતું જ્હોન અને છોકરીનું નામ હતું જેની. જ્હોન અને જેનીના મેરેજ થયા દિવસે જેનીએ જ્હોનને કીધું, બધા મિત્રો રાતના 12 વાગે ઘરે ગયા, ફર્સ્ટ નાઇટ બેડરૂમમાં જેવો જ્હોને પ્રવેશ કર્યો એટલે જેનીએ કીધું, પેલા એક વાત સાંભળ, હું તને ગિફ્ટ આપું છું, તારે મને ગિફ્ટ આપવાનું. શું? હું એક નોટ આપું છું, તું મને એક નોટ આપ. અચ્છા, શું કરવાનું? મારી જેટલી મિસ્ટેક હોય તારે લખવાની, તારી જેટલી મિસ્ટેક હોય મારે લખવાની. ઓકે, પછી શું કરવાનું? આપણી ફર્સ્ટ એનિવર્સરી આવે ત્યારે અદલા બદલી કરવાની, તારે તારી બધી મિસ્ટેક દૂર કરવાની, મારે મારી મિસ્ટેક દૂર કરવાની. ગુડ આઈડિયા. એક વર્ષ રમતા રમતા પસાર થઈ ગયું, અદલા બદલી થઈ ગઈ. જ્હોન પિલરની આ બાજુ બેઠો છે, જેની આ બાજુ બેઠી છે, જેની પાસે જ્હોનની ડાયરી, જ્હોન પાસે જેનીની ડાયરી. જેનીએ જ્હોન માટે લખ્યું, જ્હોન વાંચતો જાય છે, તું રાતના ઘણી વાર મોડો આવે છે, મારે જાગવું પડે છે, સવારે મને તું કિચનમાં કોઈ હેલ્પ નથી કરતો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, બધા જ પાના ભરેલા, બધા જ એમને મિસ્ટેક સિવાય કાંઈ દેખાય જ નહીં. બોલો, હસતો જાય, વાંચતો જાય ને હસતો જાય, વાંચતો જાય ને હસતો જાય. અને આ બાજુ જેની પોતાના પાના ઉથલાવી રહે છે, મારા માટે જોને શું લખ્યું? ફર્સ્ટ પેજ કોરું, સેકન્ડ પેજ કોરું, થર્ડ પેજ કોરું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જે પણ લાસ્ટ મંથ હતો ત્યાં સુધી આવી ગયા. છેલ્લું પેજ આવી ગયું ત્યાં સુધી કાંઈ લખ્યું નથી. આ માણસ છે કે કોણ છે? મારામાં મિસ્ટેક હોય કે ના હોય, એને કેમ મારી કોઈ મિસ્ટેક નથી દેખાતી? પણ જ્યાં છેલ્લું પેજ આવ્યું એમાં છેલ્લી લાઇનમાં એને લખ્યું તું, જેની હું તને એટલો બધો ચાહું છું, એટલો બધો ચાહું છું કે મને તારામાં કોઈ મિસ્ટેક દેખાતી જ નથી. અને ઓલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી જ્હોનના ખોળામાં માથું નાખીને કે મેં તારી એટલી મિસ્ટેકો શોધી, મારામાં ઘણી મિસ્ટેક છે, તે એક પણ મિસ્ટેક નથી જોઈ. જ્હોન, ખરેખર તો તે મને સુધારી દીધી છે, એક પણ મારી મિસ્ટેક જોયા વગર તે મને સુધારી દીધી. આને શું કહેવાય ખબર છે? સ્નેહ.